મળ્યો અવાજ. નોબત હવે YouTube પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 5 ઓક્ટોબર શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું દિશિતા પંડ્યા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં 16 ઓક્ટોબરથી ટ્રાફિકના નવા નિયમો અમલી બનવાના હતા. સરકારે નવા નિયમોની અમલવારી 30 ઓક્ટોબર સુધી મોકૂફ રાખી છે. દિવાળીના તહેવારોને ધ્યાને લઈ આ નિર્ણયો લેવામાં આવ્યા છે. HSRP નંબર પ્લેટ, ફરજિયાત હેલ્મેટ અને PUCના નિયમમાંથી લોકોને વધુ 15 દિવસ છૂટ મળી છે. અમદાવાદમાં વરસાદે કમબેક કર્યું છે. ઈસનપુર, નારોલ, વટવા, ઓઢવ, SG હાઈવે વગેરે વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતાતુર બન્યા છે. હાલ ઓખાબેટ વચ્ચે સિગ્નેચર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. આ કાર્યમાં સેંકડો શ્રમિકો મહેનત કરી રહ્યા છે. આજે બ્રિજ નિર્માણમાં કાર્યરત પરપ્રાંતીય શ્રમિકની હત્યા થઈ ગઈ છે. મૃતકનું નામ બોગાભાઈ જીત્યાભાઈ તીરવા છે. આરોપી તરીકે મૃતકના સાથી શ્રમિક મદન ચનીસરનું નામ ચર્ચાઈ રહ્યું છે. બંને શ્રમિકો વચ્ચે ઝઘડો થયો હતો. આરોપીએ મૃતક પર કુહાડી જેવા હથિયારથી હુમલો કર્યો હતો. બંને વચ્ચે થોડા સમય અગાઉ એક યુવતી ઉપર દુષ્કર્મ મુદ્દે મંદુક થયું હતું, એવા અહેવાલો સૂત્રો દ્વારા જાણવા મળ્યા છે. જામનગરમાં ડેન્ગ્યુની બીમારી હદ વટાવી ગઈ છે. જીજી હોસ્પિટલમાં એક જ દિવસમાં ડેન્ગ્યુના નવા 57 કેસ નોંધાયા છે. નવા દર્દીઓ પૈકી 32 દર્દીઓ શહેરી વિસ્તારના છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ડેન્ગ્યુના 598 કેસ નોંધાયા હતા. આ મહિને ફક્ત 5 જ દિવસમાં 237 કેસ નોંધાતા હાહાકાર થયો છે. તંત્ર આરોગ્ય વિષયક કામગીરી કરવાના દાવા કરી રહ્યું છે, પરંતુ બીમારીના આંકડા તંત્રના પ્રયાસોને નિષ્ફળ બતાવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ 3 દિવસમાં ડેન્ગ્યુના 80 કેસ સામે આવ્યા છે. ડેન્ગ્યુએ સમગ્ર હાલાને અજગર ભડો લીધો છે તેમ કહી શકાય. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. પગમાં ગુમરા થવાને કારણે ઘેટા બકરાઓ મૃત્યુ પામી રહ્યા છે. એકલા કેશોદ ગામમાં જ 90 પશુઓ આ રોગથી મૃત્યુ પામ્યા છે. આ મુદ્દે તંત્ર દોડતું થયું છે. પશુપાલકોને પશુઓ માટે દવા આપવામાં આવી છે, તેમજ પશુઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય હાલાર.